નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, જે રીતે આપને મેં એક આગાહી કરેલ હતી ને જાણ કરેલ હતી, આજ રાતના વિડીયોમાં પણ જાણ કરી છે એવી રીતે કે અમારી આગાહી છે એ આજે બપોરે પૂર્ણ થાય છે. એટલે આજે 27 તારીખે બપોર પછીથી ગુજરાતભરમાં ક્યાંય વરસાદ જોવા નહીં મળે. અને ઘણા બધા મિત્રો અમને કોમેન્ટમાં પૂછી રહ્યા છે કે 29, 30 અથવા તો 31 માર્ચની આસપાસ વરસાદની શક્યતા છે કે નહીં. તો હું આપને જણાવી દઉં, અમારી હવે અત્યારના નજીકના સમયમાં કોઈ આગાહી નથી. 29, 30 અને 31માં પણ વરસાદ ન થાય આવું એક મારું વ્યક્તિગત માનવું છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. બીજું કે જે આપણે ખેડૂતો માટે થઈને એક ડિમાન્ડ કરેલી હતી, જેની અંદર આપણું પાક ધિરાણ હોય અથવા તો ખેતીને લગતી અન્ય કોઈ લોનો છે, એને આપણે હાલ પૂરતો આ એક લોકડાઉનને હિસાબે ભરી ન શકીએ, એના ઘણા બધા કારણો હતા. એટલે એને કારણે ગવર્મેન્ટ પાસે જે અમે માંગ કરી હતી, ગવર્મેન્ટનો પણ જવાબ આવી ગયો છે અને જાહેરાત પણ થઈ ચૂકી છે કે હવે ખેડૂતોએ પોતાનું જે કંઈ દેણું છે, પછી પાક ધિરાણ હશે અથવા તો કૃષિ લગતી બીજી અન્ય કોઈ લોન હશે, આ લોન જૂન મહિનામાં ભરશે તો પણ ચાલશે. હાલ પૂરતી કોઈ આ લોન માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ગભરાશો નહીં. પણ હા, એક વાત ચોક્કસ છે, જે ખેડૂત પાસે બેલેન્સ પડ્યું હોય અને ભરવા માંગતા હોય તો બેંકો ખુલ્લી છે, તો તમે ભરી દેજો. પણ કોઈની મજબૂરી હોય તો ચિંતા ના કરતા, તો તમે જૂન મહિના સુધી આ લોન તમે ભરી શકશો. એટલે આ સમય મર્યાદા જે આપણે લંબાવવા માટે થઈને સરકાર પાસે આપણે રજૂઆત કરી હતી, એનો એક નિર્ણય આવી ચૂક્યો છે. અને સાથે વીજ બિલની અંદર પણ તમે લેટ ભરશો તો આલશે, એની અંદર પણ વીજ બિલની અંદર પણ સમય લંબાવી દીધો છે, એટલે એની પણ ચિંતા કરવાની નથી. એ પણ તમને વ્યવસ્થા ન હોય અને મોડું ભરશો તો ચાલશે. બાકી બીજી જે વાત છે ખાસ કરી, અને અત્યારે આમ જોવા જઈએ તો સિટી કરતા ગામડાઓ વધારે જોખમી થતા જાય છે. આજે હું એવું માનું છું કે સિટી છે એક સેફટી વાળા એરિયા છે અને ગામડા છે તે વધુ જોખમી થતા જાય છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો, ગામડાઓમાં પણ બિનજરૂરી કોઈ બહાર ન નીકળતા ને એકબીજાને કામ વગર કોઈ પણ જાત સાથે મુલાકાત ન કરવી, મળવું નહીં, અને જરૂરી હોય ને કોઈને મળવા જાઓ તો પણ 1 થી 2 મીટર એનાથી દૂર રહીને વાત કરવી, આવી એક ખાસ મારી વિનંતી છે. બીજું, ગામડાઓ અને સિટીની અંદર તમામ જગ્યાએ આ એક મહામારીને કારણે જે એક માહોલ એક ગરમાયો છે ને, આને કારણે ઘણી જગ્યાએ અમુક વસ્તુના કાળા બજાર ચાલુ થઈ ગયું છે. તો હું દરેક શાકભાજી હોય અથવા દૂધ હોય કે કરિયાણાના વેપારી હોય, આ તમામ લોકોને વિનંતી કરું છું કે આવા કાળા બજારી કરવાનું બંધ કરશો, આવું કોઈની મજબૂરીનો લાભ ન લેતા, અને જે રેગ્યુલર ભાવ હોય એ ભાવથી જ આપણું જે કંઈ વસ્તુનું વેચાણ થતું હોય કરજો. અને દરેક પબ્લિકને પણ મારી વિનંતી છે કે અમે સાંજે પણ એક નંબર જાહેર કરશું, ખાસ કરીને જો આ એક રીતે કોઈ કાળા બજારી કરતું હોય તો તમે એ વેપારીનું નામ તમે તમારા નજીકના જે મામલતદાર લાગતા હોય મામલતદારને પણ જાણ કરી અને આ તમે રોકી શકો છો. કેમ કે કાળા બજારી કરવી એક પ્રકારનો ગુનો છે અને કોઈ કાળા બજારી કરવી નહીં, એના માટે અમે સાંજે એક નંબર પણ આપને આપશું ફરિયાદ માટેનો. બીજું, વેપારીઓને પણ મારી એક ચેતવણી છે કે જે લોકો આવી કાળા બજારી કરતા હોય તેને વિનંતી કરું છું, પણ વિનંતીથી નહીં માને તો આની ઉપર જે કાયદેસર કાર્યવાહી થશે અને અમે પણ ચેનલના માધ્યમથી લોકોને જાગૃત કરશું તો દરેક વેપારીઓને તકલીફ પડી શકે છે. એટલે ખાસ મારી નમ્ર અપીલ છે કે જે કોઈ આવું કૃત્ય કરતા હોય, જે લોકો કાળાબજારી કરતા હોય, ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય, તે મહેરબાની કરીને ન કરશો. લોકોને સાથ સહકાર આપજો અને આ એક મુસીબતનો સમય છે, એમાં સૌ સાથે મળીને આ એક મુસીબતનો સમય છે એ પસાર કરી લઈએ, આવી એક મારી વિનંતી છે. અને બીજી કંઈ જે આપણી જરૂરિયાત છે એના માટે પણ ખાસ કરીને અમે ઘણી બધી સરકારને રજૂઆત કરશું, એની વાત પણ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. અને આજના સાંજના વિડીયોની અંદર ખાસ આપણે અગત્યની ચર્ચાઓ કરવાના છે, એટલે ખાસ આપણો સાંજનો વિડીયો પણ જોવો. અને બાકી જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હાલ રજા આપશો, જય જવાન જય કિસાન, ધન્યવાદ.